गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू स्टार्ट विथ यूनिट नंबर 2, बिजनेस लॉ, टॉपिक 1. आ यूनिट तमारा माटे थोड़ोक हवे टेक्निकल रहेशे, बिकॉज आपणे कॉन्ट्रेक्ट लॉ नंबर 1, कॉन्ट्रेक्ट लॉ फर्स्ट भणवा जावाना छी. आमां कॉन्ट्रेक्ट કોને કહેવાય, કોન્ટ્રેક્ટ કઈ રીતે હોય, ફીચર્સ શું છે, ક્લાસિફિકેશન ઓફ કોન્ટ્રેક્ટ્સ આવશે, પછી લીગલ એન્ડ ઓફર એન્ડ લીગલ રૂલ્સ એઝ ટુ એન ઓફર, એક્સેપ્ટન્સ કોને કહેવાશે, કન્સિડરેશન કોને કહેવાશે, કેપેસિટી ટુ કોન્ટ્રેક્ટ એટલે કોન્ટ્રેક્ટમાં આવવા માટે કોણ લાયકાત છે, કોઝી કોન્ટ્રેક્ટ કોને કહેવાય, બધું આપણે આમાં ભણીશું. ગોઈંગ વિથ ધ ફર્સ્ટ ઓબ્જેક્ટ ઓફ ધ લો ઓફ કોન્ટ્રેક્ટ, આપણો ફર્સ્ટ ટોપિક આ છે. એની પહેલાં થોડુંક ઇન્ટ્રોડક્શન તમને દઈ દઉં કોન્ટ્રેક્ટ લો 1 માટેનું. ઓન અ ડેઇલી બેસિસ વી એન્ટર ઇન ટુ લોટ ઓફ ટ્રાન્ઝેક્શન્સ, ફ્રોમ બાઇંગ ટૂથપેસ્ટ ટુ પેઇંગ બિલ્સ ઇન હોટલ્સ. ટુ સેટિસ્ફાય અવર ડેઇલી વોન્ટ્સ એન્ડ ડિઝાયર્સ, વી એન્ટર ઇન ટુ અગ્રીમેન્ટ્સ વિચ મે બી ઓરલ ઓર રિટન, એક્સપ્રેસ્ડ ઓર ઇમ્પ્લાઇડ, વિચ ઓલ રિઝલ્ટ્સ ઇન કોન્ટ્રેક્ટ. આપણે ડે ટુ ડે જાણીતા અને અનજાણતા ઘણું બધા કોન્ટ્રેક્ટ આપણે એમને અગ્રી કરી લઈએ છીએ, આપણે અગ્રીમેન્ટમાં એન્ટર થઈ જાય છે, આપણને ખબર હોય છે અને નથી પણ હોતું. સપોઝ લેટ્સ ટેક એક્ઝામ્પલ ઓફ પેઇંગ બિલ્સ. તમે ઇલેક્ટ્રિસિટી યુઝ કરો છો, બરાબર, તો ક્યાંક તમે કોક પાસેથી એક સર્વિસ લીધી અને પછી તમે રિટર્નમાં શું બિલ પે કરશો. તો તમે જ્યારે લાઇટ ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન તમે કરો છો, તો ત્યારે તમે એક લીગલી અગ્રીમેન્ટમાં એન્ટર કરો છો કે ઇફ યુ યુઝ ધીસ ઇલેક્ટ્રિસિટી યુ આર ગોઈંગ ટુ પે ધ બિલ ફોર ઇટ. તો લીગલી એક અગ્રીમેન્ટ જેવું થયું, ઓરલ છે કે રિટર્ન છે ઓર ફોર્સફુલી થોપેલું છે. ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ 1872 ઇઝ એન એક્ટ વિચ સ્પેસિફાઈઝ એન્ડ ડીલ્સ વિથ ધ પ્રિન્સિપલ્સ ઓફ લો ઓફ કોન્ટ્રેક્ટ. 1872 ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટ છે, એ આ એક્ટ સ્પેસિફાય કરે છે અમુક પ્રિન્સિપલ્સને ઓફ લો ઓફ કોન્ટ્રેક્ટ. ધીસ એક્ટ વોઝ ઇનેક્ટેડ ઓન 25 એપ્રિલ 1872 એન્ડ સબસિક્વન્ટલી કેમ ઇન ટુ ફોર્સ ઓન ધ ફર્સ્ટ ડે ઓફ સપ્ટેમ્બર 1872. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ હિયર ધેટ એવર સિન્સ ધ ઇન્ટેન્ચમેન્ટ ઓફ ધીસ એક્ટ 1872, it has never been amended and thus the law was made back in 1872 till stands good. બહેનો છે 1872 એપ્રિલમાં અને સપ્ટેમ્બર 1st એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું. ઇટ એક્સટેન્ડ્સ ટુ ધ હોલ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ ધ સ્ટેટ્સ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર એન્ડ ધ એક્ટ વોઝ પાસ બાય બ્રિટિશ ઇન્ડિયા એન્ડ ઇટ ઇઝ બેઝડ અપોન ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇન્ડિયન ઇંગ્લિશ કોમન લો. ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટ હવે કહેવામાં આવ્યું છે, બનાવ્યું છે બ્રિટિશર્સે. પહેલાં એને કહેવાતું ઇંગ્લિશ કોમન લો. આપણને બધાને ખબર છે કે ફોરેન કન્ટ્રીઝ કેમ ક્યાંક આગળ છે અને આપણા કરતાં ડેવલપ છે, બિકોઝ પહેલેથી જ ત્યાં લો નામની વસ્તુ બહુ જ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે, પ્રેક્ટિસ કરવામાં આવી છે. સો ઇંગ્લિશ લોકો જ્યારે આપણા કન્ટ્રીમાં રૂલ કરતા આપણે ત્યાં હતા, તો આપણા માટે એક ઇંગ્લિશ કોમન લો એ લોકોના લોના જેવું દઈને ગયા. ખાલી એક્સેપ્શનમાં કોણ નથી આવતું, તો કે જમ્મુ એન્ડ કાશ્મીર, બિકોઝ દેટ ઇઝ ધ મોસ્ટ યુનો કહી શકાય કે બહુ જ સેન્સિટિવ એરિયા કહેવામાં આવે છે, બિકોઝ ઇટ ઇઝ ઇન ધ સ્ટેજ ઓફ વોર. સો ન્યાય કોઈ રૂલ્સ રેગ્યુલેશન્સ ઇમ્પ્લિમેન્ટ નથી થતા, કોઈ પણ એક્ટ લો એન્ફોર્સ નથી કરવામાં આવતું. જમ્મુ એન્ડ કાશ્મીર પાસેના પોતાના લોસ છે. This act describes the different stages in formation of a contract, its performance, essential elements, breach of contract and remedies for the breach of contract. આ એક્ટ છે એ કઈ રીતે કોન્ટ્રાક્ટ ફોર્મેટ કરી શકાશે, એને પરફોર્મ કઈ રીતે કરી શકાશે, એના માટેના પ્રિન્સિપલ્સ, એસેન્શિયલ એલિમેન્ટ્સ એટલે કઈ કઈ વસ્તુની જરૂરિયાત રહેશે આમાં, બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટ તોડવું, કોન્ટ્રાક્ટ કઈ કઈ રીતે તૂટી શકાય ઓર કયા સર્કમસ્ટેન્સીસમાં કોન્ટ્રાક્ટ તમારો તૂટી શકે, બધી વસ્તુ મેન્શન કરેલી છે એક્ટમાં. રેમેડીઝ એટલે કે કઈ કઈ વસ્તુથી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ, જ્યારે કોન્ટ્રાક્ટ તોડાનો હોય તો એને કઈ રીતે ફૂલફિલ કરી શકાય ઓર એને પેનલ્ટી કઈ રીતે ભરી શકાય.
The Act deals with a number of limiting principles subject to which the parties to enter may create certain rights or duties for themselves. આપણો ફર્સ્ટ ટોપિક છે કોન્ટ્રેક્ટ લો. ફર્સ્ટનો ઓબ્જેક્ટ ઓફ ધ કોન્ટ્રેક્ટ લો. ધ લો ઓફ કોન્ટ્રેક્ટ ઇઝ ધેટ બ્રાન્ચ ઓફ લો વિચ ડિટરમાઇન્સ ધ સર્કમસ્ટેન્સીસ એન્ડ પ્રોમિસિસ મેડ બાય ધ પાર્ટીઝ ટુ કોન્ટ્રેક્ટ શેલ બી લીગલી બાઇન્ડિંગ ઓન ધેમ. કઈ કઈ એવી પરિસ્થિતિઓ હશે જેમાં લો ઓફ કોન્ટ્રેક્ટનો ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરાશે. ઇટ્સ અ રૂલ ડિફાઇન્ડ રેમેડીઝ ધેટ આર અવેલેબલ ઇન કોર્ટ ઓફ લો અગેન્સ્ટ ધ પર્સન હુ ફેલ્સ ટુ પરફોર્મ હિસ કોન્ટ્રેક્ટ એન્ડ ધ કન્ડિશન્સ અંડર વિચ ધ રેમેડીઝ આર અવેલેબલ. કઈ કઈ એવી સિચ્યુએશન્સ હશે, સર્કમસ્ટેન્સીસ હશે જ્યાં લોનો ઓબ્જેક્ટ ફૂલફિલ થશે અને કઈ કઈ જગ્યા કન્ડિશન્સ એવી હશે જેની રેમેડીઝ અવેલેબલ હશે. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ ઓફ બિઝનેસ લો. બિઝનેસ લોની વાત જ્યારે કરીએ છીએ ત્યારે લો ઓફ કોન્ટ્રેક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઇટ અફેક્ટ્સ ઓલ ઓફ અસ ઇન વન વે ઓર ધી અધર. ઇટ ઇઝ હાવેવર ઓફ પર્ટિક્યુલર ઇમ્પોર્ટન્સ ટુ પીપલ એન્ગેજ્ડ ઇન ટ્રેડ. કોન્ટ્રેક્ટ લો એને જ લાગુ પડશે જે કોન્ટ્રેક્ટમાં એન્ટર થતા હોય ઓર કોન્ટ્રેક્ટ સાથે ઇન્ક્લુડ થયેલા હોય. એન્ગેજ્ડ ઇન ટ્રેડ, કોમર્સ ને ઇન્ડસ્ટ્રી. ધ લો કોન્ટ્રેક્ટ ઇન્ટ્રોડ્યુસીસ ડિફાઇનેટનેસ ઇન બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. સર વિલિયમ એન્સન ઓબ્ઝર્વ્સ ઇન ધીસ કનેક્શન ધેટ લો કોન્ટ્રેક્ટ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ એન્શ્યોર ધેટ વોટ અ મેન હેઝ બીન લેડ ટુ એક્સપેક્ટ ઓલ શેલ કમ ઇન ટુ પાસ એન્ડ વોટ હી હેઝ બીન પ્રોમિસ્ડ શેલ બી પરફોર્મ્ડ. કોન્ટ્રેક્ટનો મતલબ એ જ થાય કે તમે જે પ્રોમિસ ઉપર અગ્રી કરો છો એ વસ્તુ તમે ફૂલફિલ કરો છો કે નથી કરતા. ઇન સિમ્પલ વર્ડ્સ ઇટ મે બી સેડ ધેટ ધ પર્પઝ ઓફ લો ઓફ કોન્ટ્રેક્ટ ઇઝ ટુ એન્શ્યોર ધ રિયલાઇઝેશન ઓફ રિઝનેબલ એક્સપેક્ટેશન્સ ઓફ ધ પાર્ટીઝ હુ એન્ટર ઇન ટુ ધ કોન્ટ્રેક્ટ. સપોઝ તમે કોઈ પણ અગ્રીમેન્ટ કરો છો કે સપોઝ મિસ્ટર એ પ્રોમિસિસ ટુ ગીવ મિસ્ટર બી હિઝ કાર, તો આ અગ્રીમેન્ટ છે, આ કોન્ટ્રેક્ટ છે એ ફૂલફિલ થાય છે કે નથી થતું. અગર ફૂલફિલ નથી થતું તો એના માટેના એના કંટ્રોલ્સ શું છે, ઓર એલ્સ આ પ્રોમિસ ઓર અગ્રીમેન્ટ ફૂલફિલ થાય છે કે નહીં એ વસ્તુ કોણ ધ્યાન રાખશે, તો કે લો ઓફ કોન્ટ્રેક્ટ ધ્યાન રાખશે. સો જોઈએ આપણે ઓબ્જેક્ટ ઓફ લો ઓફ કોન્ટ્રેક્ટ ઇન્ક્લુડ કઈ કઈ વસ્તુ કરે છે. ફર્સ્ટ, ધેટ ઇઝ લીગલ બાઇન્ડ. વન ઓફ ધ પ્રાઇમરી પર્પઝ ઓર ઓબ્જેક્ટિવ ઓફ ધ લો કોન્ટ્રેક્ટ ઇઝ ટુ બાઇન્ડ ધ પીપલ બાય ધ લો વેન ધે ગેટ ઇન ટુ એની ટ્રાન્ઝેક્શન્સ. મોસ્ટ પ્રાઇમરી પર્પઝ શું સર્વ કરે છે કે જે વ્યક્તિઓ કોન્ટ્રેક્ટ કરવા માંગે છે, કોન્ટ્રેક્ટમાં એન્ટર થવા માંગે છે, તો એ માણસો એને રિલેટેડ ટ્રાન્ઝેક્શન કરતું હોય ત્યારે આ લો ઓફ કોન્ટ્રાક્ટ એમાં ઇન્ક્લુડ થાય છે કે નહીં, ઇલીગલી બાઇન્ડિંગમાં આવે છે કે નહીં, બાઉન્ડ થાય છે કે નહીં, એ એને જોવાનું રહેશે. ઇટ ડિટરમાઇન્સ ધ સર્કમસ્ટેન્સીસ ઇન વિચ પ્રોમિસિસ ટુ મેડ બાય ધ પાર્ટીઝ ટુ ધ કોન્ટ્રેક્ટ શેલ બી લીગલી બાઇન્ડિંગ ઓન ધેમ. આજે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે અગ્રી કરતા હોય, એક કોન્ટ્રેક્ટમાં આવતા હોય, તો એ વસ્તુ લીગલી છે કે નથી એ વસ્તુ ધ્યાનમાં રાખશે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓફ લીગલ બાઇન્ડ. નેક્સ્ટ ઇઝ પ્રોવાઈડ લીગલ રેમેડીઝ. ધ લો ઓફ કોન્ટ્રેક્ટ પ્રોવાઈડ્સ લીગલ રેમેડીઝ એઝ એન્ડ વેન નીડેડ બાય ધ પાર્ટીઝ ટુ ગેટ ઇન ટુ ધ કોન્ટ્રેક્ટ. લીગલ અમુક રેમેડીઝ છે, લીગલ અમુક પ્રોસિજર્સ છે, જ્યારે બે વ્યક્તિ લો કોન્ટ્રેક્ટમાં એન્ટર થતા હોય ત્યારે આ બે વસ્તુ એની જરૂરિયાત પૂરી કરે છે કે નહીં એ આ વસ્તુમાં ઇન્ક્લુડ થાય છે. એવરી કમર્શિયલ ટ્રાન્ઝેક્શન બાય ઇટ્સ વેરી નેચર ઇઝ અ લીગલ કોન્ટ્રેક્ટ એન્ડ ઇટ્સ લીગલી બાઇન્ડિંગ ઇન ટુ ટુ પાર્ટીઝ ટુ ઇટ. બે વ્યક્તિને સેમ વસ્તુ પર અગ્રી કરાવી દેટ ઇઝ પ્રોવાઇડ્સ લીગલ રેમેડીઝ. ઇન કેસ ઓફ એની બ્રીચ ઓર વાયોલેશન ઓફ ધ પ્રોમિસિસ મેડ બાય ઇધર ઓફ ધ પાર્ટીઝ ધ લો કેન ઇન્ટરવાઇન એન્ડ પ્રોવાઇડ લીગલ સોલ્યુશન ટુ ધ પાર્ટીઝ. જ્યારે કોઈ પણ અગ્રીમેન્ટ તોડવામાં આવે છે ઓર વાયોલેટ કરવામાં આવે છે ત્યારે એને જરૂર પડતા લીગલ સોલ્યુશન્સ પણ દે ઓર પૂરી પાડે, એ ઓબ્જેક્ટ ઓફ લો ઇન્ક્લુડ કરે છે, પૂરી પાડે છે. નેક્સ્ટ ઇઝ યુનિવર્સલ એપ્લિકેશન. ધ લો ઓફ કોન્ટ્રેક્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ ઓફ બિઝનેસ લો એન્ડ ઇટ અફેક્ટ્સ ઓલ ઓફ અસ ઇન વન ઓર અધર વે. યુનિવર્સલ એપ્લિકેશન છે, લો ગમે ત્યાં લાગુ પડશે. તમે ઇન્ડિયામાં રહેશો કે અમેરિકામાં રહેશો, લો નામની વસ્તુ યુનિવર્સલી એક્સેપ્ટેડ છે. સો બ્રાન્ચિસ ઓફ લો એન્ડ ઇટ અફેક્ટ્સ ઓલ ઓફ અસ ઇન વન ઓર અધર વે. ક્યાંક આમ નહીં તો આમ તમે લોમાં આવો છો, કાયદામાં આવો છો. વેન એની પર્સન ગેટ્સ ઇન ટુ ટ્રાન્ઝેક્શન વિથ અધર પર્સન
they are by default involving in this branch of law. सपोज તમે કંઈક વસ્તુ પરચેસ કરવા ગયા શોપિંગ મોલમાં, તો તમે આમ નહીં તો આમ તમે લોમાં ઇન્ક્લુડ થયા, તમે એ વસ્તુ પરચેસ કરી તો તમારા માટે કમ્પલ્સનમાં શું છે કે તમે રિટર્નમાં એ વસ્તુની પ્રાઇસ પે કરો. તો ધીસ ઇઝ ઓલ્સો અ લો. એક્ઝામ્પલ, અ પર્સન બાયઝ ઓર સેલ્સ ઇઝ પ્રોપર્ટી. અહીંયા વાત આવી પ્રોપર્ટીની, તથા જ્યારે કોઈ પણ માણસ પ્રોપર્ટી લે વેચનું કામ કરે છે તો એના માટે પ્રોપર ડોક્યુમેન્ટેશન થશે, પ્રોપર અગ્રીમેન્ટ થશે. પ્રોપર અગ્રીમેન્ટમાં શું વસ્તુ ઇન્ક્લુડ થશે કે તો કે પ્રાઇસ પ્રોપર્ટીની કેટલી વેલ્યુ કરવામાં આવેલી છે, પ્રોપર્ટી કેટલા સ્ક્વેર ફીટમાં છે, સ્ક્વેર ફીટ પ્રમાણે એના ભાવ કેટલા છે. પછી પ્રોપર્ટી તમે સેલ કરો છો તો એ પ્રોપર્ટી કેટલા ટાઈમમાં તમારા નામ ઉપર ટ્રાન્સફર થઈ જશે. સો આ બધી વસ્તુ આમ નહીં તો આમ લોમાં ઇન્ક્લુડ થયેલું છે. નેક્સ્ટ ઇઝ ડિફાઇનેસ. ધ લો ઓફ કોન્ટ્રેક્ટ ડઝ નોટ ડિફાઇન હાઉ અ કોન્ટ્રેક્ટ શુડ બી ડન, બટ લિસ્ટ ડાઉન અ ફ્યુ ડૂઝ એન્ડ ડોન્ટ્સ અબાઉટ એવરી ટ્રાન્ઝેક્શન વિચ બ્રિંગ્સ અબાઉટ અ ડિફાઇનેટનેસ ઇન ધ ટ્રાન્ઝેક્શન વેધર રિલેટેડ ટુ બિઝનેસ ઓર અધરનેસ. કોઈ પણ જ્યારે કોન્ટ્રેક્ટ તમે લ્યો છો, કરો છો, કરો ઓલી થાવ છો ઇન્વોલ્વ, ત્યારે ઈ એક ડિફાઇનનેસ, એક પ્રોપરનેસ ઇન્ક્લુડ કરે છે આના માટેનું, જે બિઝનેસ ઓર અધરવાઇઝ સાથે રિલેટેડ હોય કે નથી હોતા. સો ધીસ ઇઝ અબાઉટ ધ ડિફાઇનેટ્સ. નેક્સ્ટ ઇઝ ધ સોશિયલ એન્ડ ઇકોનોમિક જસ્ટિસ. અ ગ્રેટ પાર્ટ ઓફ લો ઇઝ ડિઝાઇન્ડ પ્રિન્સિપલી ટુ બ્રિંગ અબાઉટ ઓલ એન્ડ સિટીઝન્સ ઇન્ડિવિજ્યુઅલી એન્ડ કલેક્ટિવલી. લો છે એ ક્યાંક હરેક ઇન્ડિવિજ્યુઅલ સિટીઝનને અને કલેક્ટિવલી એક સાથે જોડે છે, બાઇન્ડ કરે છે, બાઉન્ડ કરે છે. ઓલ ઇટ ટ્રાઇઝ ટુ બ્રિંગ અબાઉટ યુનિફોર્મિટી ઇન ટ્રાન્ઝેક્શન્સ એન્ડ ડીલિંગ ઓફ પીપલ વિધિન ધ સોસાયટી. એવું નથી કે ઇન્ડિવિજ્યુઅલ હોય તો એના માટેના રૂલ અલગ હોય, કલેક્ટિવ હોય તો એના માટેના રૂલ અલગ હોય. કોઈ પણ સિટીઝન ઇન્ડિવિજ્યુઅલ ઓર કલેક્ટિવ હોય એના માટે સોશિયલ અને ઇકોનોમિક લોઝ સરખા જ રહેશે, અલગ નથી થવાના. તો દિસ વોઝ ઓલ અબાઉટ ધ ઓબ્જેક્ટ ઓફ લો. ટુડે વી હેવ સ્ટડીડ મેઇનલી વિચ કન્ટેન્સ ધ લીગલ બાઇન્ડ, પ્રોવાઈડ લીગલ રેમિડીઝ, યુનિવર્સલ એપ્લિકેશન, ડિફાઇનેટનેસ, સોશિયલ અને ઇકોનોમિક જસ્ટિસ. ઇન ધ નેક્સ્ટ ટોપિક વી આર ગોઈંગ ટુ સી કોન્ટ્રેક્ટ કોને કહેવાય, કોન્ટ્રેક્ટની ડેફિનેશન શું છે, કોન્ટ્રેક્ટના ફીચર્સ શું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે કવર કરશું આગળના સેશન્સથી. સો પ્લીઝ બી અટેન્ટિવ એન્ડ ગો થ્રુ ઇટ. થેન્ક યુ.